મેં ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બે લાયકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝઅપેટ આજરોજ વહેલી સવારે લગભગ ચાર વાગીને ત્રીસ મિનિટના અરસામાં લીમડી બગોદરા હાઇવે પર દેવપરા ગામના પાટિયા નજીક ઇનોવા કાર નંબર જી જે જીરો એક ડીયુ છ્યાસી પંદર અને ટ્રક નંબર જી જે દસ ટી એન છત્રીસ ડબલ ઝીરો વચ્ચે ગમફવાર અકસ્માત સર્જાયો હતો ધડાકાભીર અથડાયેલ કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં ચાર લોકોનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું ઘટનામાં અન્ય પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા મળતી માહિતી અનુસાર પરિવારના સભ્યો સોમનાથથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન લીમડી બગોદરા હાઇવે પર દેવપરા ગામ નજીક ઇનોવા કારના ચાલકને અચાનક ઝોંકું આવી ગયું હતું જેના કારણે કાર બાજુની તરફ ડિવાઇડર કૂદી જતા સામેથી આવતી ટ્રક સાથે ધડકાભેર અથડાઈ હતી અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા બનાવની જાણ થતાં જ લીંબડી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે મૃતક કે સુબ્રમણ્યમ તંબારાવ સુબ્રમણ્યમ ગણેશ સુબ્રમણ્યમ ભવાની નાગેન્દ્ર અને અકિલ પ્રસાદના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યા હતા જ્યારે ઇજાગ્રસ્ત કારનો ચાલક સોહન કેવલાજી નાગેન્દ્ર પ્રસાદ માધુરી શ્રીનિવાસ રૂચિતા અને કુચલિતાને તાત્કાલિક સારવાર અર્થે લીંબડી હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા હાલ પાણશી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે વહેલી સવારે સાડા ચારથી પાંચ વાગ્યાના અરસામાં સોમનાથથી અમદાવાદ તરફ એક ઇનોવા કાર જઈ રહી હતી જેમાં ડ્રાઈવર સહિત દસ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા ડ્રાઈવરને જોકું આવી જતા પોતાની ઇનોવા કાર ઉપરનો કાબુ ગુમાવી દીધા ઇનોવા કાર પલટી ખાઈ ગઈ અને સામેની સાઈડમાં અમદાવાદથી રાજકોટ તરફ જતી ટ્રક સાથે ઇનોવા કાર અથડાયેલ હતી અને આ અકસ્માતમાં ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે મૃત્યુ થયેલ છે એક વ્યક્તિ લીમડી સારવાર દરમિયાનમાં મૃત્યુ થયેલ છે આમ કુલ આ અકસ્માતની અંદર પાંચ વ્યક્તિઓના મૃત્યુ થયેલ છે ડ્રાઈવર ને બહુ મોટી ઈજા કોઈ થયેલ નથી અને બાકીની ચાર વ્યક્તિઓને વધુ સારવાર માટે અમદાવાદ એમને રિફર કરવામાં આવી રહેલ છે અને આ બાબતે પાણસીના પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર વિરુદ્ધમાં ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ છે